હેલો ફ્રેન્ડ્સ મારું નામ મકવાણા ગબરાંગ છે આજનો મારો ટોપિક છે હોમ સ્લો હોમ સ્લોમાં આપણે વાત કરીએ તો કોઈપણ સર્કિટમાં ત્રણ યુનિટ આપેલા હોય છે નંબર એક છે વોલ્ટેજ કરંટ નંબર બે અને રેસ્ટિટન્સ નંબર ત્રણ વોલ્ટેજને વૉલ્ટમાં આપવામાં આવે છે અને કરંટને એમ્પિયરમાં આપવામાં આવે છે અને રેસ્ટન્સને ઓમ્સમાં આપવામાં આવે છે ઓમ્પ્સના નિયમમાં આપણે વાત કરીએ તો ત્રણ એકમો વચ્ચે ચોક્કસ સંબંધ છે જે ઓમ્સ નામના વૈજ્ઞાનિકે શોધેલ છે જેથી તેને ઓમનો નિયમ કહેવામાં આવે છે અને એના નિયમ પ્રમાણે આપણે વાત કરીએ તો પહેલાં એક સર્કિટ દોરીનું તને બતાવીશ વીઆઈ અને આર તો ઓશના નિયમોમાં એમ કહેવામાં આવે છે એક જ ઉષ્ણતામાને એટલે કે એક જ ટેમ ટેમ્પરેચર તાપમાને કોઈપણ સર્કિટમાંથી વહેતો કરંટ આ કરંટ છે વહેતો કરંટ સર્કિટને આપેલા વિધ દબાણ એટલે કે વોલ્ટેજના વોલ્ટેજના સંપ્રમ્રમણમાં હોય છે અને તેના રજિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બીજી રીતના આપણે વાત કરીએ તો સર્કિટને આપેલ વોલ્ટેજ વોલ્ટેજ વધવાથી તેમાંથી પસાર થતો કરંટ વધે છે અને વોલ્ટેજ ઘટવાથી કરંટ ઘટે છે તેનાથી વિરુદ્ધ અવરોધ વધે તો કરંટ ઘટે છે અને અવરોધ ઘટે તો કરંટ વધે છે હવે આ જે વસ્તુ છે આપણે સૂત્ર દ્વારા સમજીએ તો કોઈપણ સર્કિટ તમને આવું આપેલી હોય એમાંથી તમને કોઈપણ શું શોધવાની કહી તો કેવી સૂત્ર બને એ વસ્તુના નિયમમાં તમને સમજાવવામાં આવ્યું છે તો પહેલાં આપણે જે ઇક્વેશન બનશે એ છે આ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર એના પછી જે સેકન્ડ ઇક્વેશન છે એ વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન ટુ આર અને થર્ડ ઇક્વેશન છે જેમાં તમારે રેસ્ટન્સ શોધવાનું હોય છે એ ઇક્વેસન છે વી એપોનાય આર ઇઝ ઇક્વલ ટુ વી અપોનાય આઈ શોધવાનો હોય ત્યારે આ ઇક્વેશન ઉપયોગ કરવો વી શોધવાનો ત્યારે આ ઇક્વેશનનો ઉપયોગ કરવો અને આર શોધવાનો ત્યારે આ ઇક્વેસનનો ઉપયોગ કરવો હવે આપણે આ ત્રણેય ઇક્વેશનના અલગ અલગ એક્ઝામ્પલ લઈશું સર્કિટ દોરીને તો સૌ પ્રથમ આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર વનમાં એમાં આપણે આઈ શોધવાનું બરાબર એ રીતના આપણે સર્કિટ દોરશું બેટરી આપી દેવાની પોઝિટિવ નેગેટિવ આ રીતની સર્કિટ તમને આપેલી હોય હવે તેમાં આપણે તમને એમ કીધું હોય કે કરંટ શોધવાનો છે એટલે કે આય વોલ્ટેજ આપણે લઈ લઈએ બાર વોલ્ટ બેટરીને અને રેઝિસ્ટન્સ આપણે લઈએ સિક્સ ઓમ્પ્સ હવે આ ઇક્વેશન અહીંયા અપ્લાય કરતા ઓમ્પ્સનું તો આ ઇઝ ઇક્વલ ટુ વી અપોન છે હવે આ સૂત્રમાં આ જે વેલ્યુ છે એ મૂકતા વીની વેલ્યુ છે આપણે બાર અને આરની વેલ્યુ છે છ તો 12 6 સિક્સ એટલે કે આપણો જવાબ આવશે ટુ એમ્પિયર તો આપણને અહીંયા કરંટ મળ્યો ટુ એમ્પિયર હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ જેમાં આપણે શોધશું વોલ્ટેજ આ જ ટાઈપનું સિમ્પલ આપણે સર્કિટ દોરીશું પ્લસ માઇનસ રેઝિસ્ટન્સ આર ઇઝ ઇક્વલ ટુ એટ એટોમ લઈ લઈએ અને આપણે આ ઇક્વલ ટુ એમ્પિયર એટલે કરંટ પાંચ એમ્પિયર વી આપણે શોધવાનો છે તો આ ઇક્વેશનનો ઉપયોગ કરતાં વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ હવે આ જ ઇક્વેશનમાં જે આપણે વેલ્યુ સર્કિટમાં આપેલી છે એ મૂકતા આઈની વેલ્યુ છે ફાઇવ ઓમ ફાઈવ એમ્પિયર ઇન્ટુ આર આરની વેલ્યુ છે આઠ ઓમ હવે ફાઇવ ઇન્ટુ એટ એટલે કે આપણને મળશે ચાલીસ ચાલીસ વોલ્ટ આનો જવાબ આવશે આનો જવાબ ચાલીસ આવશે હવે થર્ડ ઇક્વેશન લઈએ એટલે કે થર્ડ એક્ઝામ્પલનો યુઝ કરશું જેમાં આપણે રજિસ્ટન્સ શોધશું આ જ સર્કિટમાં આપણે હવે આ જ સર્કિટનો ઉપયોગ કરીશું જેમાં આપણે રજિસ્ટન્સ શોધવાનો છે બેટરી દોરતી પ્લસ માઇનસ અહીંયા આપણે આર શોધવાનું અને વી ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ નાઇન વોલ્ટ અને કરંટ આપણે લઈશું સિક્સ એમ્પિયર હવે આગળ જે ઇક્વેશન આર ઇઝ ઇક્વલ ટુ વીએપો નાય એનો ઉપયોગ કરતા આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ રજિસ્ટન્સ શોધવાનું સૂત્ર છે ઓમ્સના નિયમ પ્રમાણે તો આ ઇક્વેશનમાં આ વેલ્યુ મૂકતા વીની વેલ્યુ છે નાઇન અને આઈની વેલ્યુ છે સિક્સ એમ્પિયર તો આપણને જે જવાબ મળશે વન પોઈન્ટ ફાઇવ એમ ઓમ્સ મળશે જવાબ તો આપણે એમ કહી શકીએ કે આ સર્કિટમાં રજિસ્ટરની વેલ્યુ વન પોઈન્ટ ફાઇવ ઓમ્સ છે તો ਆ ਤੂੰ ਆਪਸ ਦਾ ਨਿਯਮ ਵਿਸ਼ੇ ਨੂੰ ਥੋੜਾ ਨੋਲੇਜ ਥੈਂਕ ਯੂ